જય માતાજી. મનસુખભાઈ બોલ. હું છે મજામાં. એકદમ શાંતિ. બોલ. This call is now being recorded. હું કયો રેકોર્ડિંગ કર્યું ચાલુ એમ ને. પછી તમે મૂકવાનું કે તો હું શું કરું? પછી હું તો હેરાન થઈ જાઉં ને. હું થયો તમે પછી એમ કારણ વગર મૂકી દીધું હોય બરોબર, આપણે તો પર્સનલી વાત કરતા હોય દોસ્તારની જેમ, પછી મારે તો હેરાન થવાનું થાય ને ક્યારે કેમ? એમાં છે ને હેરાન થાય, ખોટું જેને કરવું હોય એને હેરાન થવાનું થાય, ખોટું કરવું છે તો તમે હેરાન થાવ. ખોટો તો મેં મારી જિંદગીમાં નથી કર્યું, કોઈ દી પક્ષ વિપક્ષ કોઈ દી કર્યો જ નહીં હોય. સત્યની સાથે તો આપણે જે ચોખ્ખું બતાય એ તો આપણે કોઈ પણ ને એમ કેવી ઝૂકી જાવી એમ કે ભાઈ આ સત્ય છે એમ, આ ખોટું નથી. સત્ય કોને માનો તો સત્ય છે, આપણને અત્યારની તારીખ છે માનો બરોબર, એ સત્ય છે એમ. 17 તારીખ છે અને આપણે છે ને ભાઈ, ઈ છે ને એક માણસ, ઈ તમારી મારી ફરક સીધી મોઢાની વાત થઈ ગઈ. મોઢાની નહીં, આપણે બે લાઈવ પ્રમાણે બીજું છે એમ નહીં. આપણે 17 તારીખે આપણે બે લાઈવ સહી કે નહીં જીવતા, ઈ ઈ ભૂલી જાવ, ઈ બધી માનવતાની વાતો થઈ ગઈ, ઈ બધી ઉપચારિક વાતો છે. તમે સત્ય માટે કે હિન્દુ ધર્મ માટે લખો તો હિન્દુ ધર્મ કોને કેવો છે? સત્ય કોને કેવો? સત્ય એટલે શું? એટલે સત્ય એટલે શું છે? સત્ય એટલે ધર્મ માં સત્ય ઈ શું એમ? સત્ય એટલે કોને સત્ય ગણવું? સત્ય વસ્તુ જુદી છે ને ધર્મ વસ્તુ જુદી છે. ધર્મ ની અંદર સત્ય છે ને સત્ય માં ધર્મ છે. હવે તમે સત્ય કોને માનો છો? શું કરવો, શું કયો તો એને સત્ય માનવું જોઈએ? ભગવાન બુદ્ધ નું સૂત્ર છે સત્ય મેવ જયતે. ભગવાન બુદ્ધ નું થોડું સૂત્ર છે, એ તો આપણા દેશ નું સૂત્ર છે ને. તમે જો છો હવે ઈ પછી સર્ચ કરી લઈજો ભાઈ, હું તમને કહું છું, એ તો તમને કહી દીધું. હવે ઈ કોનું સૂત્ર છે એ સર્ચ કરીને જોઈ લ્યો, પછી જાણી લેવું. અત્યારે ક્યાં આપણે એમાં કોઈ અત્યારે હાથખોટ કરવાનું? મેં તમને કીધું ભગવાન બુદ્ધ નું સૂત્ર છે, બધી નામદાર કોર્ટ માં બધે લખ્યું, સત્યમેવ જયતે. હા પણ હું તમને શું કહું છું, ભારત અખંડ દેશ છે બરોબર. હું એમ ના જવાય જો અત્યારે બીજો આડાવડી ને વાત કરતા, હવે અત્યારે છે ને મુદ્દા ઉપર એટલી વાત કરો કે સત્ય એટલે શું? સત્ય એને કોને કેવું જોઈએ? આને સત્ય કહેવાય. હા સત્ય એટલે શું? તમે ભગવાન બુદ્ધ નું સૂત્ર આપ્યું મને સત્યમેવ જયતે બરોબર, ઈ થઈ ગયું. પણ સત્ય એટલે શું? હાલો ઈ થઈ, ઈ તો વાત થઈ ગઈ. હવે સત્ય કોને કેવું અને સત્ય એટલે શું? હિન્દુ ધર્મ વિશે પૂછવા માંગો છો કે સત્ય વિશે? આપણે ક્યુ સત્ય કરી તો સનાતન નો જન્મ થાય? સત્ય જે આપણા સાધુ સંતો મહંતો આપણા જે થઈ ગયા, સાધુ સંતો મહંતો રિયન, ઈ સત્ય નો કહેવાય સાહેબ? સાધુ સંતો માં દાસારામ બાપુ છે, તેને તમે સાધુ માં સત્ય માનો છો? એ નહીં, તમે ભગવાન બુદ્ધ ની નામ આપી છે એને સત્ય માનો છો? એમ નહીં, સાધુ સંતો માં જ આવે ને. જે તમે મહાન વ્યક્તિ નું નામ આપડો આપ્યું હમણાં, જે ભગવાન બુદ્ધ છે, સંત રોહિદાસ છે બરોબર છે, જલારામ બાપા છે, બજરંગદાસ બાપા છે, એ સત્ય નથી, એ નાશવંત છે, એની કાયા વહી ગઈ. હા પણ કાયા વહી ગઈ, પણ એ લોકો ના વિચારો તો હજી છે ને. વિચાર પર સત્ય એટલે શું એમ? વિચારો છે એ તો હું તમે બોલી છી, એ તો વિચારો નું પાલન થઈ ગયું. વિચાર એટલે શબ્દ, હું તમે બોલી છી એ વિચાર છે, તમે બોલો છો એ વિચાર છે. માનો કે સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા તો એને શિક્ષાપત્રી ના નિયમો લખ્યા કે નહીં? હું જો ઈ પાછું છે ને ચોપડી માં આવી ગયા. વિજયસિંહ હું એમ પૂછું છું, સત્ય ઈ શું? આ બધું સત્ય છે ને, સ્વામિનારાયણ ભગવાન છે, ભાવા બસો રોપેલા થઈ ગયા એમાં. પણ તમે સત્ય નું શોધક શું કર્યું કે આ સત્ય કહેવાય? જેટલા ધર્મ છે ઈ તો ધર્મ થઈ ગયો, સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, તમને કહું નિરાંત સંપ્રદાય, ઉગમપોદ સંપ્રદાય, સનાતન સંપ્રદાય, હિન્દુ સંપ્રદાય, આ તો બધી બધાય ધર્મ થઈ ગયા કે ઈ બધાય ધર્મ થઈ ગયા. પણ સત્ય એટલે શું તમારી નજરમાં? હું સત્ય છે તમારી ડિબેટ મન, જો તમે હમણાં ની વાત કરી, કાલે તમે વાત કરી કોની? કરણ સાથળિયા ની. મેં ઓડિયો ચડાવ્યો, પછી નાગદાન ભાઈ ની કરણ સાથળિયા હું વાત કરી. તમે કરણ સાથળિયા હાટુ થઈને બે ત્રણ ચાર જણે ફોન કર્યા હતા. કોને ફોન કર્યા તમે? તમે ઈ નથી ખબર મને, હું તમને પુરાવો દઉં છું. પણ તમે પછી નાગદાનભાઈ વિશે વાત કરી, ઈ બધા ઈ તમારા ચડાવ્યા છે. ઉભર્યો નાગદાનભાઈ ને હિસાબે મેં જે ભાઈ અરે વાત કરી હતી બરોબર, પછી તમે મારી અરે મિત્રતાની વાત કરી, પછી વાહ હતી મને ગાળ્યું દો છો. કોણ હું ગાળ્યું દઉં? હા
ક્યારે ગાળું બોલું? તમે હમણાં ચંદુભાઈ સુરતવાળા ને જે વાત કરી તો કે તમારો મનસુખ હિન્દુ ધર્મ નામ કરીને બેઠો ને ઈ ક્યાં હારી ગયો છે? તો તમે ઈ એટલે હું કર્યો કયા ચંદુભાઈ, અને એને મારું નામ તમે લીધું, મારો નંબર દીધો. તમારું રેકોર્ડિંગ જ મારી પાસે. હા તે મોકલો, તમારું હું ક્યાં ના. હા પણ તમારું મોકલો. સાંભળી લો, જો હવે આ સત્ય માનો છો તમે. તમે એક બાજુ અમારી સાથે પ્રેમ ની વાત કરો છો, એક બાજુ બીજા બાજુ ગાર્યું કાઢો. ઉભાર્યો ઈ જેની આરે મેં ચર્ચા કરી હોય, કોઈ ચંદુભાઈ નામની વ્યક્તિ હોય, ઈ રેકોર્ડિંગ હોય મારા નામ. ઉગમ ફોજ ની વાત કરી વિજયભાઈ, જો તમે ક્ષત્રિય હોવ ને તો એક વાત માં તો આપડે પેલા છે ને, ઈ વાત માં તો આપડે બહુ જો રાખવું જોઈએ. બોલ્યો છે આ પણ તમ તમ તાર મન મોકલી આપો, કયા ચંદુભાઈ કયા સુરત વાળા. દરબાર ઉઠીને જો તમે એક આપી જાય પણ ઉભાર્યો, એક સેકન્ડ તમે મારી વાત તો પૂરી થવા દો. એવો એક શબ્દ બતાવો મનસુખભાઈ રાઠોડ, તમારી ઉંમર રહી ને, અને ઉભાર્યો 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 ચાલુ રાખો ચાલુ રાખો. ચાલો ચાલો, એમાં એવું ભાઈ, હું છે ને એવો માણસ છું ને ભાઈ, કે એમાં ઘટ જ નહીં. જો તમારે બધી પુરાવા નહીં, ઉભા રહ્યો પુરાવાની વાત નથી. પુરાવા કદાચ ન હોય તો એ જવા જો વાત. હવે તમારા વડીલ મિત્ર છો, એક વસ્તુ તમે ધારી તલવાર નહીં વિજય, બે ધારી નહીં ઉભા રહ્યો, એક જ ધારી ઉભા રહ્યો. એક તમે એવો એવિડન્સ મને પુરાવા આપો કે મનસુખભાઈ રાઠોડ વિશે વિજયસિંહ ઝાલાએ અપશબ્દ નો પ્રયોગ કર્યો હોય કે તુકારે બોલાવ્યો હોય. ચાલુ રાખો ચાલુ રાખો. હા એ ઓલાએ બે ઢાકલા વગાડ્યા 11,000 રૂપિયા લઈ લીધો, બાટલો લીધો. પણ ગાળ કઈ જગ્યા હું બોલ્યો હમણાં આવે ને. હા બોલો ચાલુ રાખો. એમ નથી સાંભળી જો હવે મનસુખભાઈ નઈ, જે ઓલો સાધુ રહ્યો ને, જે ઉભા રહ્યો એને, જે સાધુ ની વાત કરી ને, જે ઘરના, મારી વાત સાંભળો, ઘરના ડખામાં એને ઇન્ટરેસ્ટ લીધો ને, જે વાલ્મીકી સમાજ ના સાધુ, એના વિષય ઉપર મેં કીધું કે સાધુ ખોટી નો છે. હવે મારે સાધુ છે આપણે એનાથી મતલબ નથી. એને ઉભા રહ્યો તમે, આપણે આપણે બે ને પ્રશ્ન શું છે કે તમે એમ બોલો મનસુખભાઈ ખોટી નો, એ શબ્દ કોઈ દી બોલું નહીં. જો તમે જોતો તો તમને રેકોર્ડિંગ નાખ દઉં મારી પાછો. આ પણ ઉભા રહ્યો મેં પોતે વાત કરી હોય ને, એમાં રેકોર્ડિંગ ની ક્યાં જરૂર છે? હું સ્વીકારું છું મેં પોતે વાત કરી, પણ એ જે સાધુ રહ્યો ને, એને મેં ખોટી નો કીધો કે એને ઘરના. સાંભળો, સાધુ ખોટી એમાં મારો વિષય ક્યાં આવ્યો? પણ એમ નથી કેતો હું તમને, જો અત્યારે બધા ઓડિયોમાં મનસુખ ગોવિંદ નું નામ લેવામાં આવે છે ટોટલ રેકોર્ડિંગ માં, તમે અત્યારે જેટલી યુટ્યુબ ની દુનિયામાં જેટલા યુટ્યુબરો છે, મારી વાત સાંભળો માંડી. એમ નહીં, તમે મને શું કીધું કે તમને પાછળ થી ગાળ્યું છે, બરોબર? વાલ્મીકી સમાજ નો છે કે મનસુખ હિન્દુ ધર્મ નો? ના 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 ના, મનસુખ ભાઈ રાઠોડ સિવાય વિજયભાઈ નો બોલે, મનસુખ કોઈ દી બોલે જ નહીં મોઢા પર. જી આમાં જો આ જે કઈ છે આ રેકોર્ડિંગ તમે હાઈવલુઈ તમે પોતે તમારો અવાજ, પણ હું પોતે મારો અવાજ છે, મને એક એક શબ્દ યાદ છે. તમે બરોબર, તમે નાખું રેકોર્ડિંગ જ નાખ દો, તમે એક વાંભરી લ્યો પછી મને. પણ એ રેકોર્ડિંગ મારી પાસે હશે તે કદાચ, મને કઈ વાંધો નથી. પણ હું શું કહું છું, એ વાલ્મીકી સમાજ નો સાધુ હતો ને, એને મેં તુકારો આપ્યો છે. તમે સમજતા, હું કહું સાધુ સાધુ યા ભૂવા ભરાડા એવું કરે છે તો અટણા અકુભારિયા શું કર્યું એનું કે? જો 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 મનસુખભાઈ, આપણે બેન મનસુખ શું હતું તમને હમણાં શું કીધું કે તમ મને પાછળથી ગાળ્યું છે, જે મેં કોઈ વિચાર્યું નથી એમ.
અમે અમે અમને છે ને જો મારે દાયલું દો તો એ તમારો સ્વભાવ પણ એ અમને કોઈ વાંધો નથી એમ નહીં. તમારથી મને એવો આરોપ કેમ લગાડે કે વિજયભાઈ તમારી અરે મિત્રતાની વાત કરો છો? પછી તમને ફોન કર્યો વિજયજી, મેં તમને એમાં મેં વાલ્મીકે સમાજના સાધુને પુકારો આપ્યો છે. મારી વાત કરી કે ઉગારામ બાપાની વાતો કરો છો ને તમે, બુધ ક્યાં હારી નો તો બુધની તમે ગાળ્યું દીધી, ત્યાં લગ્નની વાત છે. કોને બુધને તું કોઈ દી ગાળ્યું ન હતું? અરે હવે તોય તમે તો તમે સાટો પાણી કરીને ફોન કર્યો હોય, બાકી તમે ગાળ દીધી તમને ખબર નથી. હું જિંદગી સાટો પાણી કરતો નથી. માવો સ્વીકારવી પડે. વાલ્મીકી સમાજ નો સાધુ હતો ને, તમે બુધ ને બુધમાં બુધ ને બોલ્યા ને, એ તમને જો આમાં એવિડન્સ દઉં છું. બુધ વિશે હું બોલ્યો એમ કે બુધ એ આમ ને તેમ ને. તો બુધ છે ને ક્ષત્રિય સમાજ માંથી છે. અરે એ તો સિદ્ધાર્થ નામના હિમાલય ની તળેટી માં થઈ ગયા ને. ભારત દેશ ને ભારત દેશ ઈ વિશ્વ લેવલ બૌદ્ધ તરીકે ઓળખાય છે. પણ મારી વાત સાંભળો, બૌદ્ધ માં તો હું માનવા વાળો છું, ઓશો રજનીશ માં માનવા વાળો છું. એમ કે તમે મને કઈ હાવ એમ નો નિયમ બીજી છે. જો મારી તમે જેને માનવા વાળા હો, જો રંગ જેનો એક જ હોવો જોઈએ, બાકી કાકીડા ની ગોળે કલર બદલે તેને એક રંગા નો. એટલે તમે મને હકુભા ગોળે ગણજો ને મનસુખભાઈ. તો હું સાંભળો, હું ગ્રાસ્યો છું, બરોબર હું ગ્રાસ્યો છું. હું એવી રીતે પલટી નો મારી શકું સાંભળી લ્યો. બધાના અલગ અલગ કલર વાળા, અલગ અલગ ભાષા, અલગ અલગ ટોન વાળા ઓડિયો છે. આ અત્યારે જે મને ઓડિયો તમે જે ચંદુભાઈ પરમાર સુરત વાળા છે ને, એના ઈ ઓડિયો ના ટોન અલગ છે. ઈ ઓડિયો માં ટોન અલગ છે. તમે કહો તો જે સ્પીકર માં તમને સંભળાવું ના, તમે મને રેકોર્ડિંગ મોકલી આપજો. મારી પાસે જે રેકોર્ડિંગ છે ને એ હું બે ભેગું કરીને સાંભળી લઈશ. કેમ કે આ મિસ્ટેક રહી ગઈ. નહીં, મિસ્ટેક માં તમને સાચું કહું, મારી પાસે એટલું એટલું સત્ય હોય. કેમ કે અમે એવું છે કે જેને જેને બીજું ફરીને ભાવનગર મહારાજ હતા ને, પેલું બંધારણ જો અમલમાં આવ્યું હોય ને તો ભાવનગર રાજા નહીં સાબે. પણ મારી વાત સાંભળો મનસુખભાઈ, આ તદ્દન વાત તમે મને ખોટો ખોટો પ્રશ્ન કર્યો ને, એમાં કે તમે પાછળથી એક મિનિટ એમ નહીં, તમે પાછળ સાંભળાવી દો. તમે એ વાત કરતા મારી વાત સાંભળો, એ હું સાંભળીશ. પણ તમે જે આ આરોપ મૂક્યો ને મારી ઉપર કે પાછળથી તમે મને ગાળો દો છો, અબે જો જો પાછું હું વિજયસિંહ કહું છું, પુરાવાન માનું, તમે સાંભળી જો એક મિનિટ ચાલુ રાખો. એ વિરોધ કરતા હોય ને એને તમારે કહેવાય રાઠોડ જો ઈ આયા બધા. કોણ? આ તમારો મનસુખ રાઠોડ જો બીજા માટે લિંગાયત માં ગરી ગયું. દલિતો ભગવડે છે તમારા દલિતો બાબા સાહેબ માં ચરણે આલે છે. નમો બુદ્ધ દલિતો કાંડ મારે થી ઉગેલ અમારા દેવી દેવતા નો વિરોધ કરે સિવાય દલિતો ને કામું છે. તમે કયા સમાજ થી જોવો? હું દલિત થી જો કા. આ વિજયસિંહ આ ટોન તમારો? ના ના, આ તો મારી બહુ મોટી ભૂલ છે. આવેશમાં કદાચ હું ભૂલી ગયો. આ ટોન તમારો હવે તમે કયો કામ નથી તો કા તમે જો જો આપણે કા છે ને નશામાં બોલાઈ ગયો કા તમને ખબર ન હોય. મારો અત્યાર હું તીમાં એક ઓડિયો ની અંદર ના ના ઉભર્યો 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 તો આ વસ્તુ ની હું મનસુખભાઈ તમારે ભાઈ માફી માંગુ છું. કદાચ આવું હું બોલ્યો હોય ને તો મતલબ ઈ છે કે જેનો ટોન નો બદલે સાહેબ તમને કહું જેની વાણી વર્તન નો ફરે પછી એમાં હોનું ઈ હોનું જ રહે. કચરા પડી ગયું તેને કરેટ ઘટે. નહીં નહીં, આ હું છે ને નતમસ્તક થઈને તમારી પાસે માફી માંગુ છું ને સ્વીકારું છું. કદાચ બોલાઈ ગયું હોય છે તો જેની કોઈ વેલ્યુલેશન જ નથી, જેનો કલર નથી, જેની કંપની નથી. ચાઇના નો માણસ હોય, જેની ગેરંટી ન હોય, એમ ચાઇના અરે સંબંધ નહીં. સંબંધ ઇન્ડિયન, ભલે નોકિયાનું પીસ હોય, ભલે સેમસંગ નું હોય, પણ બાપા જેની ગેરંટી હોય, જે રિપેર થાય, જેનો માલ મળે. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી ભૂલ હશે ને એટલે મારે માફી માંગવી પડે. ભલે સામે વ્યક્તિ નાનું છોકરું હોય ને ધોઈ દે, આ મારી માફી છે ને હું દિલગીર છું. બરોબર, આજ પછી આપણી હિંમત નહીં હાલે તમારા વાત કરતા.
જેટલી વસ્તુ હું બોલું એમાં અમારે કેવું ગમે, પેલા બોલતા પેલા જ વિચારી લઈ ભાઈ આ બરાબર છે. મારી વાત સાંભળો, આ વસ્તુ હું સ્વીકારું છું. તમારે કાયદા રીતે કઈ રીતે જો તમારે મને દંડ દેવો હોય તો દઈ શકો, બરોબર? કદાચ હું ભૂલમાં આવતો હોય તો. વિજયસિંહ સાંભળી લો કે ઈ દંડ નહીં ભૂલી જાઓ. મુદ્દો ઈ કે અમે ઈ પરંપરામાંથી આવી છીએ કે અમે મહાપુરુષોના સનાતન ધર્મની જે ઓલો ભાઈ નાગદાન ને ગપા મારે છે બધે અમે નું આવી અમે એમાં આવી કે તમારી મારી ક્ષમતા જળવાઈ રહી, તમારી મારી જાતિનું સંગઠન થાય, તમે હું એક મંચમાં તો બેહી રહી. ઈ બાકી ગાયરું દો તો મને શું વાંધો, તમે બાબા સાહેબ ને ગાયરું દો કોઈ પ્રોબ્લેમ નથી, તમારું મેટર થઈ ગયું. બોલાતી જ નથી આ તેથી આવેશમાં તમે જે મને સંભળાવ્યું ને એ કઈ રીતે હું ક્રોધમાં બોલી ગયો ને મને યાદ નથી, મારા શબ્દનું ભાન નહીં રહ્યું કદાચ. ક્રોધ છે ને એટલે એને મહાપુરુષો મોરાર સાહેબે કીધું કે બાપુ ધરા તપાસી ધરતી ખેરાવો, જેને કાળના ગુંડા કઢાવો આંબો અમર છે બાપુ કોક ભૂમિ ને ભાવે. કારણ કે તમને ખબર ને ક્રોધમાં તો હગા ભાઈ ને પૂછવું પડે તું મને ઓળખે, નગર હારે મોટા જાવ. ક્રોધ છે ને સાહેબ, જો મહાપુરુષોએ કીધું બાપુ કાળ કરે કાળ કામ નું, એમાં કોઈ નું હાલે નહીં. જેને ઘરે કાળીંગો કામ કરતો હોય ત્યાં કોઈ નું હાલે નહી, જ્યાં કાળ કાળ ને મારી નાખો, તમે કાળ ને મારી નાખો એટલે તમે પોતે ભગવાન છો. જેને જેને કાળ ને માર્યા, જેને જેને મહાપુરુષો એ બધા કાળીંગા ને જ માર્યા. આ કાળ છે ને ઈ જ રાક્ષસ. નહીં આ વસ્તુ મેં સાંભળી ને આટલી એવી રીતે અત્યારે હું થી ક્યારે આ મોઢામાં નીકળ્યું નહીં, પણ તેની ક્રોધ માંથી નીકળી ગયું મને યાદ નથી. ની રેકોર્ડિંગ મેં બીજી વખત સાંભળ્યું નથી, તમે જે મને સાંભળાયું અને જે પુરાવા રજૂ કર્યા એ બદલ તો મને પસ્તાવાનો કોઈ પાર નથી. હવે આની સજા જે મળતી હોય ને આપણે ભોગવવા તૈયાર છે. અમે ક્યાં કઈ હતા, તમે કોઈને સજા દે? હમણાં ખારસિયા ના ભરવાડ હતા, એને શબ્દ વાપરો ઢેઢ વાગરી ભંગિયા હું દૂધ દેતો નથી, તો એ ભણેલ નતા. ને એને હું કીધું કે દાદા તમે ભણેલ નથી, તમારી માથા કેસ કરીને અમને નુકસાની છે ને અમારી અમારી ઓલી થાય. કેસ કોની માથા હોય? જે માણસ બાર ચોપડી ભણેલ છે, શિક્ષણિક છે, ભણેલ છે, જેને કાયદો જાણે છે અને એને ઉપયોગ કરવામાં આવે એની માથા કાયદો હલાવવાનો, બાકી હું કાયદા હલાવવાના. એક વસ્તુ સમજી લો, આટલી ઉંમર છે ને મારી, ક્યારે પસ્તાવો થાય ને એવું હું બોલ્યો ન હોય કોઈ દી કામ નથી કર્યો, પણ આજ તમે મારું અભિમાન ઉતારી દીધું કે ના ના તમે તે ત્યારે કોઈ વાર તમે જે વાત ભૂલીને કામ તો કરો જ છો. હું વાહ વાહ કરવા વાળો માણસ નથી, તમે તમારી મારી મિત્રતા છે એમાં બીજી મેટર નો આવે. મુદ્દો એટલો આવે તમે ગમે એને ફોન કરો, ગમે એને ત્યારે ડિબેટ કરો, પણ તમે તમારી જે કઈ આપણે જે ગરબી રમતા હોય એની માંદણી હોય, જે માંદણી અંદર રમે ને એટલે ગરબી કહેવાય, પણ માંદણી બહાર વહી જાય એટલે ભવાઈ મંડળ કહેવાય. હર કોઈ વસ્તુ ની એક મર્યાદા આવે, મર્યાદા બહાર નીકળી જાય એટલે પૂરું, એટલે ભવાઈ મંડળ થઈ જાય. કેમ કે ભવાઈ મંડળ ની અંદર શું હોય કે અમે પોતે રમવાનું કામ કરતા ના બધું કરતા કેમ કે શેના માટે કે મરવું પણ માંગુ નહીં કે તને કપને કાજ, પણ પરમાર્થ ને કારણે બાપુ મને ભીખ માંગતા નું આવેલ. ક્યારેક અમે ભવાઈ મંડળ હોય કરતા શું કામ કે કોઈ બાપુ તમે મને આટલો ટુકડો સંભળાયો ને આજ પહેલી વખત હું જમીન ખોતરતો થઈ ગયો મારી નજર થી. ના ના આવું કદાચ હું ક્રોધ માં કદાચ આવું બોલી ગયો છે. કોઈ નાનો વ્યક્તિ હોય કે મોટો હોય એથી મતલબ નથી, પણ આવા શબ્દ નીકળ્યા કેમ મારા મોઢે થી મહાપુરુષો માટે? ઠીક છે, એ થઈ જાય. આમાં ભૂલ માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય, પણ જેને પસ્તાવો જેનો ઈ મહાપુરુષોની રીત, ઈ ક્ષત્રિયોની રીત તમને કહી દઉં. આ તમને હમણાં મેં ભાવનગર મહારાજ નું કીધું કે એને વલ્લભભાઈ સરદારે જઈને કીધું કે મહારાજ કે આ રજવાડું ખાલી કરો અને જો કદાચ બંધારણ ને સ્વતંત્ર અલગ આવતી હોય. ભાવનગર મહારાજે કીધું કે હું મારું ભાવનગર રાજ આપી દઉં છું, પણ મને જે મહારાણી ને કરિયાવર માં આવ્યું છે ને દાઈજામાં એનું શું કરવું? કારણ કે અત્યારે હું મારા મોઢામાં કોઈ દી કોઈ વિષય ઉપર તુકારો ન નીકળે, એને બદલે જો આટલું મોટું પાપ થઈ ગયું હોય ને તો આ વિજયજી આપણો વિજય મને વિષયમાં થાવી ગયો છું. એ ભાવનગર મહારાજે મહારાણીને જઈને કેવડાવ્યું કે વલ્લભભાઈ સરદાર આવ્યા છે ને મને જે મારું આ રજવાડું છે ને હું રાજ ખાલી કરી અને સરકારને અર્પણ કરી દઉં છું, પણ હવે તમારું છે કે દાઈજામાં આવ્યું છે. મહારાણીએ કીધું કે હાથી આયલો જતો હોય ને હાથી દેવાઈ ગયો હોય તો શણગારને રોવા ન હોય. મહારાજા તમારો જો કદાચ આ ખાલી કરતા હો તો મહારાણીના કરિયાવર આવ્યો એમાં ન હોય, હવે એ શણગાર ભેગો દઈ દેવાનો હોય. સાહેબ ભાવનગર મારો ગોહિલવાડ તો ગોહિલવાડ છે સાહેબ, અમને કોઈ શેરી જનાવર કહીડા નથી કે અમારે ઘરે કોઈ ટપાલ મોકલી નથી કે તમે અમારી વાત કરજો, પણ આ તમને કહું મહારાણા કવિ કાગ બાપુ ઝવેરચંદ મેઘાણીએ આ લેખ લખ્યા ને એને અમારે વાગોળવા પડે સાહેબ. આ વાગોળવાનો વારો એના માટે આવ્યો છે. ઘણા ક્ષત્રિયોની અમે વાતો કરું છું અને લોક સાહિત્યની દુનિયામાં ભજનની દુનિયામાં જેમ અમારી સમાજનું નામ લેવું પડે એમ ક્ષત્રિયોનું નામ લેવું પડે છે ને, એને બલિદાનો દીધા છે એના નામ લેવા જ પડે છે, મારા બાપને લેવા પડે.
ઘણા બધા માણસો છે આ ગઢાળીના દરબાર ના, એના ઓડિયો મેં સાંભળા ને. મેં કીધું કેમ આમ એમ ગઢાળી ગામ રહ્યું કે નહીં? એ પર્સનલી રીતે મેં જોયેલું છે ને, અમારા ઘણા બધા મિત્રો છે. ગઢાળી જૂની ગઢાળી નવી ગઢાળી છે, દેદલમલ ગોહિલ થઈ ગયા ને લાઠી પાસે, એ ગામ ના હતા. અમારે કોઈ અભદ્ર વાણી વાપરે, આ હાકુભાઈ કાલ કેવું બોલ્યા, કેટલું બોલતા હતા, હવે એની વેલ્યુ લેશન જ ન હોય. અમે કહે તમે દરબારમાં ન આવો, દેવી પૂજકમાં આવો, કેમ કે તમારી વાણી વર્તન નથી ક્ષત્રિય કોઈ દી જુએ ને. હવે સિંહ ખડ ખાતા જો તમે હાથી લેજો, જેને કીધું કે ભાઈ આ સાહિત્ય છે એ, ત્યારે તમને સારું ક્યારે નહીં લાગે કે જેથી સિંહ ખડ ખાય. પણ મારામાં તો ક્ષત્રિય ના ગુણ, દુર્ગંધ આવે. મારી વાત સાંભળો, મારામાં તો ક્ષત્રિય ના ગુણ હતા ને, એમાંય તમે જે મને આ ભૂલ બતાવી ને મારી, મને પસ્તાવો ઠેઠ ઊંધી રહેશે. ધાર્મિકતા માર્મિકતા સમાયેલી નો હોય એવો મારો ઓડિયો મૂકું નહીં, કેમ કે એની અંદર કાંઈક સમાજ ને એક વસ્તુ નો ગુણ મળવો જોઈએ. અને અમે એવો ઓડિયા મૂકી બે સમાજ હારે બે કે કોઈ થી હુતું તૂતું નહીં, તમે ફલાણી ના ડીકરી કાંઈ મતલબ નહીં. અમે એમ કે ભાઈ તમે તમારા ગુણ થી મહાન બની શકશો, ભગવાન ગુણ થી ભગવાન કહેવાનો. જો એના ગુણ નો હોત તો એવા તો અહીંયા કેટલાય રામ જન્મ લઈને ગોથા મારીને વ્યાઈ ગયા, એના ગુણ વગર નો કોઈ દી એની ગુણ ની પૂજા થાય. ગુણ નો હોય એ માણસ માં કોઈ દી ન હોય તો તો આહિરાણી, હવે આ ભાઈ નાગદાન ભાઈ વાતો કરે છે તો જે આહિરાણી એટલા વર્ષ પહેલા જો કદાચ ઝોગડા આયરે એને બાજરા ના ગાડા દીધા ન હોત ને તો એ મરસિયો ન ગવાણો હોય. કે અમે વણાર ને તમે વણકર, જેની નાતે નેડો નહીં, મને ગુણ રોરાવે ગજ માર, કે મને જાત પૂછો માં બાપુ ઝોગડો હું હતો. હવે એ આહિરાણી હતી ને જ્યાં બાજરા ના ગાડા દીધા ને એને મરતા મરતા મરસિયો ગાવો પીડ્યો. હવે આ તો પેલા કે અમારો આહિલ નો દીકલો કોઈ દી આ ન કરે કાકા, આજથી 80-85 વર્ષ પેલા જેના મરીસિયા ગવાણા. હવે 21મી સદીમાં તું જાતિ લઈને બેઠો છો, હું છું તો જાતિવાદી કેવા, તું એક ધર્મ નો ઠેકેદાર કેવા, કેમ કે જેની માં ન્યાય ન હોય, જેની માં નીતિ ન હોય. નહીં પાછા એ લોકો સ્વીકારે નહીં ને પાછા. અત્યારે મેં કેમ તમે મને સહેજ એવું કીધું તો મન તરત સમજાઈ ગયું કે કદાચ ક્રોધમાં બોલાણું સ્વીકાર્યું ને એના માટે કઈ અમે મહાન પદ નથી લઈ શકતા. તમે શું, આપણી બે ની મિત્રતા જળવાઈ રહી. પણ મને ખુદ ભરોસો નથી હું આવા શબ્દ બોલતો હોય છે. એટલે મેં તમને આ તો જો મેં તમને ફોન કર્યો તો મેં તમને કીધું ભાઈ હું તમને પુરાવા પાછા તમે મને ઘણી વખત પૂછો છો એમ કે તમે કોઈ દિવસ ગાળબાળ બોલ્યા હોય તો. મેં કીધું એવું કોઈ બને નહીં હું ગાળ બોલું. તમે તમારા ઓડિયો ની અંદર અમે તમારી મિત્રતા જળવાઈ રહી. પછી મનસુખ ગોવિંદ નો કલર બીજો નહીં, મને તમારા 50 જણા ને ફોન કરાજો કે વિજયસિંહ, તો અમે એને તરત જ કહી ભાઈ મારા મિત્ર છે અને એ આવું પગલું ભરે નહીં. મિત્રતા ની દોસ્તી છે ને એની અંદર સાહેબ સુદામા તમને કહું, જેને પોટલી લઈને જવું પડ્યું, તાંદુલ લેતું જવું પડ્યું, કેમ કે મિત્રતા ની અંદર કૃષ્ણ ની કરતા નાના હતા, સુદામા મોટા હતા. ગોરાણીએ કીધું તમે જાઓ ને હોનાની દ્વારિકા નો રાજા છે તમને કઈક દે, પણ કે એ મારી કરતા નાનો છે મારે કઈક લઈને જવું જોઈએ. ગોરાણીએ તાંદુલ ભેગા મોકલી દીધા, જાઓ તાંદુલ લેતા જાઓ. શું કર્યું કે મિત્રતા ની અંદર કઈક દેવાની ભાવના હોય, એમાં કોઈ દી લેવાની ભાવના હોય ને મિત્રતા નો. મિત્ર એસા કીજીએ કે જેને ઢાલ સરીખા હોય, જેને ખુશામત કર નહીં ખાવાય, ખુશામત કરીને ખાઈને વાહ હાથ ફેરી ફેરીને બધું ફોલીને ખાઈ જાય ને મિત્ર તો ન કહેવાય. એ તો ખોટલ ખાયા કે આપણને ઉપાડેલી, કેમ કે એમાં મિત્રતા ની અંદર જેને છોડી દેવાની જ ભાવના. હનુમાનજી અટણ ગામડે ગામડે હનુમાનજી ની પૂજા કરી, એ પૂજા ની એની નામ લેવું પડે છે ને, રામ ની આખી જિંદગી સેવા કરી પણ કઈ ન કર્યું. રામ ને રૂડી રાખ્યા કે જેને દુનિયામાં એક જ જન્મો, જેને રામ નગર તો લક્ષ્મણજી ભરતજી ના એટલા મંદિર નો હોય, હગા ભાઈઓ હતા, તો પણ જેને નિસ્વાર્થ ભાવે રામ ની ખાલી સેવા જ કરી, એવી મિત્રતા હોય સાહેબ એના જગત માં પૂજા એની થાય. કઈ નઈ મનસુખભાઈ, આ તમે મને જે રેકોર્ડિંગ જૂનું સાંભળ્યું ચંદુભાઈ સુરત ના છે, ઈ મને ખબર નહોતી અને હું આવેશ માં આવીને આટલું બધું બોલી ગયો, ઈ મને ખબર નહોતી. તમારી મારી મિત્રતા છે એમાં કઈ નઈ, અભદ્ર વાણી એક નહીં વાપરવાની, કેમ કે જેને તમને કહું જેને જેનું ધાવણ હોય ઉજળું. એલર્જી છે એટલે અભદ્ર વાણી નહીં વાપરવાની. તમે કીધું હું કોઈ દી બોલ્યો નથી, આ રેકોર્ડિંગ મારી પાસે આવ્યું એટલે મેં તમને ફોન કર્યો. વિજયસિંહ આ છે ને થોડુંક વ્યાજબી, બે વાત નહીં રહેવાનું, આ મિત્રતા હોય તો પછી એના માટે જીવ દઈ દેવાનો. અને મારો મિત્ર જીવતો રહેતો હોય તો મનસુખ ગોવિંદ એક કિડની કાઢીને દઈ દે, તારી જિંદગી બચતી હોય તો હું એક કિડની માથે જીવ, એક કિડની તને દેવા. મનસુખભાઈ ખરેખર તમે આ મને રેકોર્ડિંગ સંભળાયું ને, ભલે હજી મોકલી તો આપજો તે તમને રેકોર્ડિંગ, મારે મોકલીશ તમારામાં મોકલ, હું ભલે મારે 10 વખત સાંભળવું પડે ને મને ઈ જ વાતનો રંજ રહેશે
જ્યાં સુધી મારામાં પૂરેપૂરું કંટ્રોલ નહીં આવે ને જીભ ઉપર, ત્યાં સુધી રઘુકુલ રીતિ સદા ચાલી જાય, પ્રાણ જાય પણ અમારું વચન ન જાય. રઘુકુલ ની રીત, રઘુકુલ માં વાકુ ભાર્ય, રઘુકુલ માં ગણવા, એને દેવી પૂજક માં ગણાય. તું કરણ સાથળી આરે તારી મિત્રતા પોવાય, અમારી આરે તારી મિત્રતા મેં તારી આરે ભૂંડા લાગી. એ તો મિત્રતા હમો વડિયામાં હોય, સંસ્કારથી મોટા હોય એની આરે હોય. એવો રાખી મરદ હોય એવો. હવે તું ઘડીક થાય તો મામા ના વખાણ કરી, ઘડીક થાય તો મહાની મેલડી ના વખાણ કરી, એટલે અમે તને દેવી પૂજક સાબિત કરી. અમે તું અમારા મિત્ર લાયક ન હોય, એ કરણ સાથળ એની મિત્ર તારા બરોબર છે, એના લાયક તું છો, અમારા લાયક નથી. કેમ કે અમે તો ઈ કુળ માંથી આવી છીએ. રઘુકુલ રીતિ સદા ચલી જાય, પ્રાણ જાય પણ અમારા વચન ન જાય. જો અમે તને વચન દીધું હોય તો અમારો તારી વિરુદ્ધમાં હું હજી ઓડિયો ન બનાવો. હકુભાઈ ગમે એટલે ફોન કરી અને કરણ ના કરે કે પછી નાગદાન ભાઈ ને કરે, પણ મનસુ ગોવિંદ તારી યાર એવો ડિબેટ માં ન બે એ તને કહી દઉં. મને મને ફોન કર્યો તો એમને, ઈ કે મનસુખભાઈ હું બોલે, મને શું ખબર હોય કોણ શું બોલે. નહીં જેવો રાખો સાહેબ કે સિંહ જેવો. હાથ પેઢી નું વેર હોય એ તો પછી મરદ ની કદાચ હોય ને તો હારા માણા હારે હોય. કેમ કે અમે સંત ની પરંપરા માંથી આવીએ સાહેબ. હવે તું ગાયરું દે તો તારું મોઢું બગડે, અમારું કઈ નો સાહેબ. ના મને ખુદ એમને મળવાનું કીધેલું હકુભાઈ, એક બે વખત કીધું કામરેજ મળવા આવો, તે કીધું મારે શું કામ હોય કોઈ નું એમ. કદાચ તાવાથી માંડીને બધું બરોબર, એમાં હું શું કરી મને એમાં કઈ દસ ઉજે નહી. કઈ વાંધો નહીં વિજયસિંહ, તમારે મારે જે કઈ આજે સંવાદ થયો, જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલો તો આપડા બેનો સંવાદ આપડે યુટ્યુબ માં ચડાવશું. મારી વાત સાંભળો, આ ચડાવતા નહીં, આ ચડાવવા જેવું નથી મિત્ર. તમે હવે આ મિત્રતા સાહેબ, અરે જે જે વસ્તુની મારી મારી વાત સાંભળો, તમે આ ન ચડાવો, રહેવા દો. આમાં મારું બહુ હલકું બતાવ્યું, હું આવા ધર્મ ના વિષય ઉપર હલકું ન બતાવે. આમાં હકુબાની વાત થઈ છે, નાગદાન ની થઈ છે, કરણ ની થઈ છે, મારી તમારી થઈ છે, અને એની અંદર ઈ મર્દાનગી કે છત્રીએ કોઈ બી આ બાબત માં હોય ને, છત્રી હોય તો એ બાબત માં પોતે સ્વીકારી પણ લે. એટલે આ બાબત માં ખાલી આપણે ડિબેટ એવી મૂકશું કે વિજયસિંહ પણ કદાચ આવું બોલાઈ ગયું તો વિજયસિંહ મનસુખ રાઠોડ વિશે જે સંવાદ થયો સાંભળી લો. પણ મારી વાત સાંભળો, તમે નંબર ચડાવો ને પછી મને ટોર્ચર કરે એ કરતા નો નાખો. વિજયસિંહ હું બહુ હારો માણસ છું, જેની અરે મિત્રતા બાંધી એમાં તમારો નંબર નો નાખો દાદા. હું બહુ હારો માણસ છું યાર, કે અમે ઈ પરંપરામાંથી આવી સાહેબ, અમે સંતની પરંપરામાંથી આવી છે કે ભક્ત કે બીજી પલટે નહીં ચૂક જાય, અને તો ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. કોઈ દી અમારામાં અભદ્ર વાણી નો આવે કે અભદ્ર વિચાર નો આવે, વિચાર કરી તો અમે સારા જ કરી કે આને ક્ષત્રિય કહેવાય એવું. હવે આજે આપણે બે નો સંવાદ મૂકશું. તમારો ખાલી ફોટો સારો ફોટો હોય ને મોકલો. મારે મારો ફોટો ન મૂકો, એ આપણે ખાલી પોસ્ટર મૂકી દેજો ક્ષત્રિય તરીકે. ઓકે સાહેબ, હાલો જય માતા, જય માતા. હા જય માતા. હાલો, this call is now being recorded. ફોટો હોય તો ફોટો મોકલો ને તો વધારે સારું લાગે. ફોટા વગર નું પછી બધું શું છે, કેવું જામે નહીં યાર, બેનર માં નો જામે. એમાં શું છે, ઓલા એક એ ક્યાં ફોટો મૂકેલો છે. હવે ફોટો મૂકેલ નથી, પણ આપણે તો હું છે ફોટા વાળું હોય ને તો થોડુંક સારું લાગે એમ, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નહીં. ફોટો હોય ને તો એકબીજાને ફોટા મૂકી સારું લાગે. ફોટા વગર હું છે આમ બાંડું લાગે. બાંડું રહેવા દો, કારણ કે ભાઈ એકબીજા સમાજ ને વિરોધ થાય, ભાઈ મારા ઓળખીતા હોય કે નહીં તમારા સમાજ ના, એ લોકો કેવું લાગે કે આને આવી વાત કરી નાખી અમારા સમાજ વિશે એવું કરી. એમ મિત્રો હોય મારા દાદા, બીજી છે નંબર નહીં નાખી એમ કહું. પણ તમે ફોટા વગર હાલવા દો ને, એ લોકો ક્યાં ફોટો નાખ્યો. કરણ ભાઈ કોઈ એક ક્યાં મારા જેટલા રેકોર્ડિંગ એ લોકો લીધા, એમાં ક્યાં કોઈ ફોટો મૂકેલો મારો. આ જે ફોટો હોય ને તો એ વિજયસિંહ સારું લાગે, ફોટા વગર નું સારું ન લાગે એમ. હવે આપડે હાલવું રોડ માં તને બે કામ કરવું એમ શું હલાવો. હું તમને મારા બધા ફોટા મોકલી દઉં. ફોટો રહેવા દો ને મનસુખભાઈ, હગા વાળા પછી બધું બહુ લાગે ને. મને ઓલું આવડતું નથી કે એ વિડીયો ડિલેટ મારો, તમને તમારો ઓડિયો મૂકવો જ મૂકો, ફોટા વગર મૂકો. અરે યાર નહીં, મારે મજબૂરી છે, ખોટું ક્યાં કેવું કશું. મને સાટા ઉડે એ વસ્તુના, કઈ નો ઉડે, એમાં ઉડે બહુ ઉડે, એ હગા વાલા માં ઉડે ને બધે ઉડે. તું આવા નાલાયક ની જેમ આવી રીતે બોલે તું, મારે પછી બધા અડધા નો કર્યા જ છે પોલીસ માં બધી, તો પછી તરત એમ કે તારે ક્યાં બધું કરવાની જરૂર હતી. એટલે સારું, સોરી હું માફી માંગુ, ખોટો નથી આપી શકું એમ. એટલે
ઓકે સર.